આત્મા તો આત્મા છે. કૃષ્ણનો બીજો અધ્યાય ગીતાનો તમે જો, કૃષ્ણ ભગવાને અર્જુનને પહેલો જ શ્લોક એ સંભળાયો, અર્જુનને મોહ થયો. આમ એક બાજુ કૌરવોની સેના અને એક બાજુ પાંડવોની સેના હામ હામી ઊભી રહી ગઈ. અર્જુનના સારથી ભગવાન કૃષ્ણ, અર્જુન તો ક્ષત્રિય અને શુરવીર માણસ, ઝોમમાં આવી ગયો. કૃષ્ણને કહે છે, કૃષ્ણ મારો રથ બે સેનાની વચ્ચે લઈ લો, હું જોઈ લઉં મારી સામે કોણ લડનારો છે, કોની કોની સામે મારે લડવાનું છે હું જોઈ લઉં. ભગવાન કૃષ્ણનો રથ હાંકીને બે સેનાની વચ્ચે ઊભો રાખ્યો અને જ્યાં સામે જોયું ત્યાં તો દાદા ભીષ્મને જોયા, કારણ કે સેનાપતિ હતા દાદા ભીષ્મ. જેના ખોળામાં રમીને મોટો થયેલો અર્જુન, એ દાદાને જોયા, મામાઓને જોયા, ભાઈઓને જોયા, પોતાના સગા સંબંધીઓને જોયા. અને અર્જુન એટલો ઢીલો પડી ગયો, શરીર કાંપવા લાગ્યો, હાથમાંથી ધનુષ પડી ગયો, પોતે ઊભો રહી શક્યો નહીં, રથમાં નીચે બેસી ગયો. કૃષ્ણને કહે છે કે હું ભીખ માગીને ખાઈ લઈશ, પણ મારે આવું યુદ્ધ કરવું નથી, રાજ માટે હું મારા સગા સંબંધીને મારવા તૈયાર નથી, ક્ષત્રિય હોવા છતાંય હું ભીખ માગીને ખાઈ લઈશ. અને પછી ભગવાન કૃષ્ણે જે ઉપદેશ શરૂ કર્યો અને કૃષ્ણે પહેલો શ્લોક અર્જુનને એ સંભળાવ્યો કે અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસૂન ગતાસૂંશ્ચ નાનુશોચંતિ પંડિતા. હે અર્જુન, તું આ બધાનો શોક કરે છે, આ હામે ઉભેલા બધામાં બે તત્વ છે, એક શરીર ને બીજો આત્મા. જો તું એના શરીરની માટે રોતો હો તો શરીર કોઈનું ક્યારેય રહેવાનું નથી, નથી ને નથી. અને જો તું એના આત્માને રોતો હો તો કોઈનો આત્મા ક્યારેય મરવાનો નથી, માટે આ તારો શોક વૃથા છે. અશોચ્યાનન્વશોચસ્ત્વં પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. અને અર્જુન, જે લખ્યું છે એ બધું પાકું છે, તું તો નિમિત્ત માત્ર છો, આ દુનિયામાં કોઈ કોઈનું કોઈ નથી. અને જે ગીતામાં ભગવાને ઉપદેશ દીધો ને, એ ઓનલી ફોર અર્જુનનો મોહ ટાળવા માટે હતો. અને અર્જુનનો મોહ ટળ્યો. ભગવાને ત્યાં સુધી એને ચેલેન્જ ફેંકીને કીધું કે સર્વાન ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ. અર્જુન તું શોક કરમાં, તું મારે શરણે આવી જા. અને પછી જે અર્જુને ભાઈ ધનુષ હાથમાં લીધું, 18 દિવસ સુધી ઊભો ન રહ્યો. અર્જુનને કૃષ્ણએ એ સમજાયું કે આ દુનિયામાં કોઈનું કોઈ નથી, આપણે બધા જ એકલા દુનિયામાં આવ્યા છીએ, એકલા જ જવાના, ખાલી હાથે આવ્યા અને ખાલી હાથે જવાના, ભેગું તો એટલું જ આવશે આપણું કરેલું કર્મ. અને કર્મ પાપ કર્મ હશે તો પાપ, અને પુણ્ય હશે તો પુણ્ય, પાપના અને પુણ્યના ફળ ભોગવવા જવાનું. આપણા શાસ્ત્રોમાં 3 લોક બતાવ્યા છે, સ્વર્ગલોક, નરકલોક અને પૃથ્વીલોક. જેણે પુણ્ય કર્મો કર્યા હોય એના ફળ ભોગવવા સ્વર્ગલોકમાં જવાનું, પાપ કર્યા હોય એના ફળ ભોગવવા નરકમાં જવાનું. અને જેનું મિક્સિંગ 50-50 હોય, થોડુંક પુણ્ય હોય ને થોડુંક પાપે હોય, એની માટે આપણો આ પૃથ્વીલોક છે. એટલે આ લોકમાં જે કોઈ આવે એના જીવનમાં સુખે હોય ને થોડું ઘણું દુઃખે, હા થોડું ઘણું ફેર પડે, 80-20, કોઈને 80% સુખ આવતું હોય 20% દુઃખ આવતું હોય, કોઈને 20% સુખ આવતું હોય 80% દુઃખ આવતું હોય. પણ આ જગતમાં જે જન્મો એના જીવનમાં 100% સુખ ક્યારેય હોય જ નહીં, 100% દુઃખ પણ ન હોય, સુખ અને દુઃખ એનો રેશિયો બધાના જીવનમાં હોય હોય ને. પરમેનન્ટ સુખી તો એ થાય, મેં કીધું એમ, સંત બને, જેને જગતમાં વિરક્તિ અને પરમાત્માની ભક્તિ જાગે એ સંત સુખી. એટલે ઉદ્ધવને કૃષ્ણ કે સંત સુખી સંસાર મેં, ઉદ્ધવ સંત સુખી સંસાર,
ઓર સબે જગ જરત નિરંતર તીન તાપ કી ચાર, આધિ વ્યાધિ ને ઉપાધિ આ ત્રણ તાપમાં આખું જગત સળગે છે. રાજા બી દુખિયા, રંક બી દુખિયા, ધનપતિ દુખિત વિકાર મે. એક એક શબ્દ જોવો તમે, રાજા બી દુખિયા. રાજાને હક નથી. આટણે આપણે ખાલી નેતા રાજા બન્યા હોય ને તો એને પાણી પીવું હોય તો ત્રણ વાર એની તપાસો કરવી પડે, કોઈ કંઈ નાખી નથી દીધું. આપણે ગમે ત્યાં મોઢા માંડી શકી છીએ, નથી મોઢા માંડી શકતા. એને 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 એના ખોરાકોની કેટલી વાર બધી પરીક્ષણો કરવા પડે. એને જ્યાં જવાનું હોય ત્યાં મશીનો મૂકી મૂકીને જોવું પડે, કોઈ બોમ્બ નથી નાખ્યો ને. એ તો આપણે ભાગશાળી રોડે હોઈ જાય તો મસરિયું કવડવાનું આવે. આમાં કોણ સુખી ને કોણ દુઃખી તો કોણ નિર્ણય કરે? એ આપણી જેમ ફરી ન હોય કે આપણી જેમ હરીફરી ન હોય કે ગમે ત્યાં બે ન હોય, તમને તો મોજ પડે તો ડિવાઈડર ઉપર બેન સિંગદાણા ખાવ, ના કોણ પાડે? એમ ને છે, બધાના જીવનમાં અમુક સુખ છે તેમ પાછા અમુક દુઃખ બી છે. ભગવાને બહુ બેલેન્સ રાખ્યું છે આ સૃષ્ટિનું, બહુ બેલેન્સ. અને મને તો ઘણી વાર એવું દેખાય કે સુખ દુઃખની વાતો તો માણસના વિચારો ઉપર ને સમજણી ઉપર જ છે. જો માણાને જીવતા આવડી જાય ને તો માણા ગમે એવી પરિસ્થિતિમાં મોજમાં રહે છે, અને જેને જીવતા નથી આવડતું એની પાસે ગમે એટલું હોય તોય દુઃખી દુઃખી ને આવડે. મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની ને નહીં તો અંધાર છે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે. ગુલજાર એટલે બગીચો. જો જીવતા આવડે તો જિંદગી એક બગીચો છે. ભાત ભાતની સુવાસો એમાંથી ફેલાય. બગીચામાં તો મોગરાના ફૂલ હોય, ચંપાના ફૂલ હોય, સરસ મજાના ગુલાબના ફૂલ હોય, અને એની વિવિધ સુગંધો પ્રસરતી હોય. ઘણાના જીવન જીવતા આવડ્યા તો એના જીવનો બગીચા બન્યા, અને એના જીવનોમાંથી આજ દિવસ સુધી સુગંધો જ નીકળે છે. ભગવાન કૃષ્ણનું જીવન જો 5000 વર્ષ પહેલાં થયા, પણ હજી એની જીવનની ગાથાઓ ગવાતી રહે ગવાતી રહે. એના જીવનમાંથી ભાત ભાતની પરોપકારની, દયાની, ભક્તિની, વિરક્તિની સુગંધો નીકળ્યા જ કરે, નીકળ્યા જ કરે. આવડે મહેકાવતા તો જિંદગી ગુલજાર છે, સમજો તો રોશની ને નહીં તો અંધાર છે. જીવતા આવડે તો આપણું જીવન કેટલાય ને પ્રકાશ પાથરી અને એના જીવનમાં પણ અજવાળા કરે, અને જો જીવતા ન આવડે તો આપણું જીવન એટલું અંધારામય બની જાય કે ઘણી વાર ખબર ન પડે કે હવે શું કરવું. સમજો તો રોશની નહીં તો અંધાર છે. કેમ જીવન જીવવું એની ઉપર આધાર છે આખો.